વિરામ બાદ આગળ વાત કરીએ તો રાણપુર શહેરમાં આંબાવાડી વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ વ્યવસ્થા નથી. લોકોમાં રોગચાળાની દહેશત પારવાર મુશ્કેલીનો અંત ક્યારે આવશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથકના વહીવટ અને કામગીરી રાણપુર ગ્રામ પંચાયત દ્વારા થાય છે. આ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી વિકાસની કામગીરીમાં અનેક વિસ્તારોના વારંવાર પ્રશ્નો રજૂ થાય છે, ત્યારે આજે આંબાવાડી વિસ્તારમાં સ્થાનિક રહેશો પારાવાર મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. અહીં લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં નથી રોડ કે સ્ટ્રીટ લાઇટ, નથી અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા. ખુલ્લી ગટરની પાણી ભરાવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી અને દુર્ગંધથી લોકોના ઘરે માંદગીના ખાટલા છે. માલધારીઓ પોતાના માલઢોરને પણ બાંધી શકતા નથી. આ વિસ્તારના કોર્પોરેટર સુરત રહેણાંક ધરાવે છે, તો આ વિસ્તાર વતી રજૂઆત કોણ કરે? સ્થાનિક લોકોએ અવારનવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો હવે જોવાનું એ રહ્યું કે વિસ્તારના લોકોની હાલાકીનો અંત ક્યારે આવશે. ઉમેશ ગોરાવા, ZSTV બોટાદ. રાણપુર ગામ છે અને આંબાવાડી વિસ્તાર છે. આ ગટરની પાણીની સમસ્યા છે. રજૂઆત કોર્પોરેટર તો બહાર રહે છે, અહીંયા રહેતા નથી, અમદાવાદ રહે છે. અને સરપંચને રજૂઆત કરી પણ સરપંચે કોઈ ધ્યાન ન દીધું. વારંવાર એક બે દાદા કીધું પણ એમને કોઈ ધ્યાન દીધું નહીં આમાં. એટલે ખરેખર આનાથી શું મુશ્કેલી થાય? આનાથી બાળકો બધા બીમાર પડે છે, પછી રસ્તા હાલવામાં તકલીફ પડે છે, પછી અમારા ગાયું ભેંસું વાછડા નીકળવામાં તકલીફ પડે, ખૂંચે જાય છે અંદર. આ વિસ્તારમાં રોડ નથી, સ્ટ્રીટ લાઇટ નથી, કોઈ લગભગ વિકાસના કોઈ કામ જ નથી. કોઈ વિકાસના કોઈ પ્રકારના કામ ત્યાં નથી. શું તમારી માંગણી છે? અમારી માંગણી જ છે કે રોડ, રસ્તા અને લાઇટ અમને મળી જાય, વ્યવસ્થિત થઈ જાય, એ જ અમારી માંગણી છે.